गुड मॉर्निंग, जय श्री कृष्ण। आपणे चेप्टर नंबर 8 ભારતવર્ષની ભવ્યતા એમાં આપણે વેપારી અને નવા માર્ગો વિશે આગળ જોયું અને ત્રણ સાહિત્ય વિશે વાત કરી। હવે આપણે પ્રાચીન ભારતમાં ચિત્રકલા શેના વિશે ચિત્રકલા વિશે વાત કરવાની છે। કઈ ચિત્રકલા કે આપણે ભણવામાં આવે એ ચિત્રકલા નહીં, પરંતુ પ્રાચીન ભારતની ચિત્રકલા વિશે વાત કરવાની છે। चित्र मनुष्य मनोभाव ने प्रगट करतु विशिष्ट माध्यम छे। चित्र छे ते मनुष्य मनोभाव ने प्रगट करतु, मनोभाव एटले के मानवी ने मानवीनी इच्छाओ अने प्रकृतिना सौंदर्य, प्रकृति केटली सुंदर छे ए प्रगट करतु विशिष्ट माध्यम छे। साथे साथे जे ते समय नी वास्तविक परिस्थितिनु पण चित्रण करे छे। केवी परिस्थिति? वास्तविक કે જે ચાલતી પરિસ્થિતિ, અત્યારે હાલતી જે પરિસ્થિતિ હોય છે તેનું પણ તે ચિત્રણ કરે છે। એટલે કે હાલની પરિસ્થિતિને આપણે જે ચિત્ર દોરીએ છીએ ચિત્રકલાના માધ્યમથી, આપણે એ સમજવાનું છે કે વાસ્તવિક પરિસ્થિતિનું તે ચિત્રણ કરે છે કે હાલની જે પરિસ્થિતિ છે। આપણે કોઈ પણ ફોટો પાડ્યો છે, કોઈ પણના મેરેજમાં જઈએ ને ત્યાં ફોટો પાડીએ તો એ ફોટો આપણે જોઈએ તો આપણને યાદ આવે કે અહીંયા આપણે મેરેજમાં ગયા હતા અને ત્યારે પાડ્યો હતો, કે વાસ્તવિક પરિસ્થિતિ કે ત્યારે તમે જ્યારે ફોટો પાડો છો અથવા તો કોઈ ચિત્ર દોરો છો, કોઈ વસ્તુ જોઈ અને તમે ચિત્ર દોરો છો તે જ રીતે કોઈ ચિત્ર જોઈને આપણને ત્યારે વાસ્તવિક પરિસ્થિતિનું આપણને આભાસ થાય છે। ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગના મળી આવે છે। કયા યુગના મળી આવે છે? પાષાણ યુગના, જે પથ્થર પર કોતરવામાં આવતા હતા। મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિએ દોરેલા 500 કરતાં પણ વધારે ચિત્રો મળી આવ્યા છે। લખવામાં ધ્યાન રાખવું, ભીમબટેકા લખાઈ ન જાય, મોસ્ટ ઓફ અહીંયા ભૂલ કરો છો। ક્યાં? ભીમબટેકા, બટેકા નહીં, શું આવશે? ભીમ 2%। કેટલા ટકા? 2%। ભીમ 2%, એટલે સાથે લખવાનું છે, એમ નહીં લખતા ભીમ પછી 2 અને પછી ટકા, સમજાણું? ભીમબેટકા, ભીમબેટકાના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જાતિ, આદિમ જનજાતિ કે આદિમાનવોએ દોરેલા 500 કરતાં પણ વધારે ચિત્રો મળી આવ્યા છે। કઈ ગુફામાંથી? ભીમબેટકા નામના સ્થળેથી, જે આજે પણ એટલા જ જીવંત છે કે પ્રકૃતિનું નિર્માણ કરતા એવા વાસ્તવિક પરિસ્થિતિનું ચિત્રણ કરેલું છે એમાં। આ સિવાય અજંતા અને ઇલોરા અને બાઘની ગુફાઓમાં થતા તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવે છે। કઈ કઈ ગુફાની વાત થાય છે? અજંતાની ગુફા, ઇલોરાની ગુફા અને બાઘની ગુફામાં અને અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે, કોની સાથે? ભારતની સંસ્કૃતિની સાથે સંકળાયેલા કે સંસ્કૃતિને અનુરૂપ ચિત્રોની રચના કરવામાં આવી હતી। અજંતા ઇલોરાના ચિત્રો વિશ્વવિખ્યાત છે કે અજંતાની ગુફા અને ઇલોરાની ગુફામાં જે ચિત્રો છે, જે ચિત્રણ કરવામાં આવ્યા છે તે વિશ્વમાં પ્રખ્યાત છે, જેમાં બુદ્ધની જાતક કથાઓને અને બુદ્ધની સાધનાને ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવ્યા છે। કે જે અજંતા અને ઇલોરામાં જે ચિત્રો દોરવામાં આવ્યા છે તેમાં બુદ્ધની જાતક કથાઓ, જે પોતાએ જીવન ગુજાર્યું છે તેની પ્રશસ્તિઓને અનુરૂપ અને બુદ્ધની સાધનાને ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવી છે, કે બુદ્ધની આખી જીવનગાથા છે તે ચિત્રોમાં દોરી અને તેને વ્યક્ત કરવામાં આવેલ છે। પદ્મપાણિનીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે, કે પદ્મમાં પાણિનીનું જે વિશ્વવિખ્યાત ચિત્ર છે, કોનું? પદ્મપાણિનીનું ચિત્ર, તે ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે। તો ઇલોરાનું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે, કે એક જ પથ્થરમાંથી કોતરેલું, અથવા તો શિલા કહી શકાય, એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે। કયું? ઇલોરાનું શિવ મંદિર। તો આ હતા આપણા પ્રાચીન ભારતની ચિત્રકલા, કઈ કઈ વસ્તુ કે
ચિત્ર છે તે મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું એક વિશિષ્ટ માધ્યમ છે। ત્યારબાદ જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું ચિત્રણ કરે છે। ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગના મળી આવે છે। ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગમાં આદિમાનું આદિ જનજાતિએ દોરેલા 500થી વધારે ચિત્રો આપણને મળી આવ્યા છે, જે આજે પણ આપણને જીવંત લાગે છે। એ ચિત્રો આપણે જોયા છે તો આપણને શું લાગે કે એમાં એ ચિત્રમાં જીવ પુરાઈ ગયો હોય એવું આપણને લાગે છે। ત્યારબાદ આપણે અજંતા અને ઇલોરાની ગુફા જોઈ, એમાં એના વિશ્વવિખ્યાત ચિત્રો છે અને એમાં બુદ્ધની જાતક કથાઓ કે બુદ્ધની જીવન પ્રશસ્તિ આખી દર્શાવેલી છે, વ્યક્ત કરવામાં આવેલી છે। અને પદ્મપાણિનીનું વિશ્વવિખ્યાત ચિત્ર છે તે ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે। અને ઇલોરામાં શિવ મંદિર છે જે એક જ શિલામાંથી બનાવવામાં આવેલું છે। ત્યારબાદ છે પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય કલા, કઈ કલા વિશે વાત કરવાની છે? શિલ્પકલા વિશે અને સ્થાપત્ય કલા વિશે વાત કરવાની છે। હડપ્પીય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂના છે કે હડપ્પીય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્યના વિશ્વ પ્રસિદ્ધ નમૂના છે। કઈ સભ્યતાની વાત કરવામાં આવી છે? હડપ્પીય સભ્યતાની। અને તેમાં શું જોવા મળે છે? તો નગર આયોજન। તો જો આગળ એનું નગર આયોજન કે એક સમાન નગર રચના, કે આપણી જે સોસાયટી હોય છે કેમ એક જ સરખા મકાન હોય છે, તે જ રીતે એક સમાન નગરની રચના કરવામાં આવી છે। સ્નાનાંગાર હોય છે, અનાજના કોઠારો હોય છે, ઔદ્યોગિક એકમો હોય છે અને વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો હડપ્પીય સભ્યતા સાથે સંકળાયેલા છે, જે પ્રાચીન ભારતનો ઇજનેરી કળાનો એટલે કે ઔદ્યોગિક કલાનો એક ઉત્તમ નમૂનો ગણાય છે। એન્જિનિયરિંગ ઇજનેરી કળાનો એક ઉત્તમ નમૂનો ગણાય આ સ્થાપત્યમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યનો સમાવેશ થાય છે। કયા કયા સ્થાપત્ય? ગુફા સ્થાપત્ય, પછી મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્ય। ગુફા સ્થાપત્યમાં બારાબારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પ, અજંતા ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે। યાદ રાખવાનું છે કે ગુફા સ્થાપત્યમાં બારાબારની પહાડી, પહાડી વિસ્તાર છે આખો, તેના પર્વતો, નાસિકના જે ગુફા શિલ્પો છે, અજંતા અને ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પો। શિલ્પકલામાં મૂર્તિકલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયો હતો, કે શિલ્પકલામાં મૂર્તિકલાનો કંડારીને જે મૂર્તિ બનાવવા, પથ્થરમાંથી શું બનાવવામાં આવે છે? મૂર્તિ બનાવવામાં આવે છે, તેનો પણ ખૂબ જ વિકાસ થયો હતો। મૂર્તિકલામાં બે કલા શૈલીનો પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી, બે કલા શૈલી પ્રચલિત હતી, ગાંધાર કલા અને અન્ય કલા શૈલી। આપણે બંને વિશે વાત કરવાની છે। ગાંધાર કલા કઈ છે? પેલી ગાંધાર કલા કે જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતી, કે ગાંધાર કલા છે તે ગ્રીક અને ભારતીય કલાનો એક સંગમ હતો, બેનો બે, એમાં ગ્રીક અને ભારતીય બંને સંસ્કૃતિથી બનેલી કલા છે। ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂના મળ્યા છે। કઈ કલા શૈલીના? ગાંધાર કલાના ઘણા ખરા નમૂના મળ્યા છે। તેમાં શું બનાવવામાં આવ્યું હતું? કે બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી ગાંધાર કલામાં। સૌથી મોટા વધારે પ્રમાણમાં શું બનાવવામાં આવ્યું હતું એવો સવાલ પૂછાય, તો કે બુદ્ધની મૂર્તિઓ છે તે સમયમાં મોટા પ્રમાણમાં બની હતી। બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં બામિયાન અને ચારસડામાં જોવા મળે છે। બુદ્ધની વિશાળ પ્રતિમાઓ છે જે આ કલા શૈલીમાં બામિયાન અને ચારસડામાં જોવા મળે છે। ત્યારબાદ છે બીજી કે અન્ય કલા શૈલી સંપૂર્ણ ભારતીય
છે જે મથુરા કલા તરીકે ઓળખાય છે. બીજી કલા કઈ? અન્ય કલા શૈલી. એમાં કઈ કલા? તો કે મથુરા કલા. એવું પૂછાય કે શિલ્પકલામાં જે કઈ બે, સોરી, મૂર્તિકલામાં બે કલા શૈલીઓ પ્રાચીન હતી તો એ કઈ કઈ હતી? તો સૌપ્રથમ ગાંધાર કલા, અને અન્ય કલા શૈલીમાં મથુરા કલા તરીકે ઓળખાય છે કે જે સંપૂર્ણ ભારતની કળા હતી. મથુરા કલામાં પણ સૌપ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની હતી. ત્યારબાદ મથુરા કલામાં, કલા શૈલીમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવવામાં બનવા લાગી. કિસેની? મથુરા કલા શૈલીમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ, જે આપણે મંદિરમાં જઈએ છીએ અને જે મૂર્તિઓ જોઈએ છે, તે કઈ કલા દ્વારા? મથુરા કલા દ્વારા બનાવવામાં આવેલી હોય છે. અમરાવતી, અજંતા, નાસિક, સારનાથમાં પણ મૂર્તિકલાના નમૂના પ્રાપ્ત થયા છે. કે અમરાવતી છે, અજંતાની ગુફાઓ છે, નાસિકમાં છે અને સારનાથમાં આ મૂર્તિકલાના નમૂના પ્રાપ્ત થયા છે. તો આ હતી આપણી પ્રાચીન ભારતની શિલ્પ અને સ્થાપત્ય કલા, કે એમાં વિશિષ્ટ નગર આયોજન જોવા મળતું, એક સમાન નગર રચના હતી, એમાં સ્નાનાંગરો હતા, અનાજના કોઠાર હતા, ઔદ્યોગિક એકમો હતા અને વરસાદના પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો હતા. ત્યારબાદ ગુફા સ્થાપત્યમાં, સોરી, આ સ્થાપત્યમાં શેનો સમાવેશ થાય છે? તો કે ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલો સ્થાપત્યનો સમાવેશ થાય છે. અને આ કઈ કલા દ્વારા? તો કે ઇજનેરી કલા દ્વારા બનાવવામાં આવ્યા હતા. ગુફા સ્થાપત્યમાં શેનો સમાવેશ થાય છે? તો કે બારાબારની પહાડીઓ, પર્વતી વિસ્તાર, નાસિકના ગુફા શિલ્પો છે, અજંતા અને ઇલોરાની અને અમરાવતીની ગુફાનો સમાવેશ થાય છે. ત્યાર પછી છે શિલ્પકલા. તો એમાં બે કલા સંપૂર્ણપણે વિકાસ પામી હતી, ગાંધાર કલા અને બીજી કલા છે કે અન્ય કલા શૈલી, જે સંપૂર્ણપણે ભારતીય હતી, જે મથુરા કલા હતી. કઈ કલા? મથુરા કલા. ત્યારબાદ આપણે ગાંધાર કલામાં શું જોયું? તો ગાંધાર કલા હતી તે ગ્રીક અને ભારતીય બંનેની કલા શૈલીનો એક સંગમ હતી, કે એમાં બંને કલા મહત્વનો ભાગ ભજવતા હતા, કે ગ્રીક અને ભારતીય બંને કલા શૈલી હતી તે મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. ત્યારબાદ તક્ષિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂના મળ્યા છે અને સૌપ્રથમ વધારે પ્રમાણમાં તેમાં બુદ્ધની મૂર્તિઓ બની હતી. ત્યારબાદ બીજું હતું કયું? મથુરા કલા. કે મથુરા કલા છે તે સૌપ્રથમ એમાં બુદ્ધની મૂર્તિઓ બની હતી. ત્યારબાદ મથુરા કલા શૈલીમાં હિન્દુ દેવી દેવતાઓની પણ મૂર્તિઓ બનવા લાગી હતી અને એના નમૂના આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે અમરાવતી, અજંતા, નાસિક અને સારનાથમાંથી પ્રાપ્ત થાય છે. ત્યાર પછીનો આગળનો ટોપિક છે સ્તૂપો અને વિહારો. શેની વાત કરવામાં આવી છે? સ્તૂપ અને વિહાર. કે બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે. શેનો? સ્તૂપ, ચૈત્ય અને વિહારોનો. કઈ કલામાં? સ્તૂપો અને વિહારોમાં. ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપનું નિર્માણ શરૂ થયું. ગૌતમ બુદ્ધના નિર્વાણ, કે ગૌતમ બુદ્ધના અવસાન બાદ તેમના જીવનની યાદગીરી સ્વરૂપે, કે ગૌતમ બુદ્ધની યાદગીરી સ્વરૂપે સ્તૂપના નિર્માણ કરવામાં આવ્યા હતા. સૌપ્રથમ વજ્જી સંઘમાં આ સ્તૂપોનું નિર્માણ થયું. કયા સંઘે કર્યું? તો કે વજ્જી સંઘે આ સ્તૂપનું નિર્માણ, વજ્જી વંશ તરીકે આપણે પણ એને બોલી શકીએ, કે એક વંશ હતો, વજ્જી છે તે એક વંશ હતો, તેને સ્તૂપોનું નિર્માણ કર્યું હતું. સ્તૂપ એટલે શું? કે નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય. શું થાય? નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય, તેને શું કહેવાય? સ્તૂપ કહેવાય છે. જેનામાં મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડવામાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતા હતા, કે જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા હતા અને બૌદ્ધ ધર્મીઓ હતા ત્યાં શું ધરતા હતા? ધ્યાન ધરતા હતા. આપણે કેમ શિવાલય બનાવેલું હોય છે, કે શિવાલયની માથે કેવું હોય છે? ગોળ ગુંબજ આકારનું અંડાકાર જેવું સ્થાપત્ય હોય છે, તેને શું કહેવાય? સ્તૂપ કહેવાય. અને વચ્ચે આપણે જેમ શિવલિંગ હોય છે તેમ ત્યાં બુદ્ધના અવશેષોને દાબડાવવામાં આવતા હતા અને બૌદ્ધ ધર્મીઓ હતા ત્યાં શું કરતા હતા? ધ્યાન ધરતા હતા.
પછીથી સ્તૂપો ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા હતા, જેમાં અશોકનો સાંચીનો સ્તૂપ, લુંબિનીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ ખૂબ જ અગત્યનો હતો. અશોક પછીના સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરાને જાળવી રાખી. અશોક પછીના જે સમ્રાટો હતા, જે પછીના અશોક પછી જે રાજાઓ આવ્યા, તે લોકોએ પણ સ્તૂપના નિર્માણની પરંપરા જાળવી રાખી. સાંચીના સ્તૂપ ફરતે કાષ્ટ નિર્માણ કરવાનું કાર્ય શુંગવંશના રાજાઓએ કર્યું. સાંચીનો સ્તૂપ છે તેની ફરતે કાષ્ટ નિર્માણ કરવાનું કાર્ય કયા રાજાએ કર્યું હતું એવો સવાલ પૂછે, તો કે શુંગવંશના રાજાએ કર્યું હતું. અને કનિષ્કે પુરુષપુર એટલે કે પેશાવરના એક વિશાળ સ્તૂપ, જેને શાહજી કી ડેરી કહેવામાં આવે છે, તેનું નિર્માણ કરાવ્યું હતું. કોણે કરાવ્યું હતું? તો કે કનિષ્કે પુરુષપુર કે પેશાવરના એક વિશાળ સ્તૂપ, જેને શાહજી કી ડેરી કહેવામાં આવે છે, તેનું નિર્માણ કરાવ્યું હતું. યાદ રાખવાનું છે, સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પથ હોય છે. સ્તૂપ હોય છે તેની આસપાસ શું હોય છે? પ્રદક્ષિણા પથ હોય છે. જેમ આપણે મંદિરની પ્રદક્ષિણા કરતા હોઈએ છીએ, તે રીતે સ્તૂપની પણ આસપાસ પ્રદક્ષિણા પથ હોય છે. અને ફરતી શું કરવામાં આવ્યું હોય છે સ્તૂપની ફરતે? તો કે કાષ્ટ નિર્માણ કરવામાં આવ્યું હોય છે. તો કાષ્ટ નિર્માણ એટલે કે ફરતી, આપણે અત્યારે શું કહીએ કે ફરતી ગ્રીલ મારી દઈએ છીએ, તેને શું કહેવાય છે? આખી વાળે કે વાળ બનાવવામાં આવેલી હોય છે, કે કાષ્ટ નિર્માણ કરવામાં આવ્યું હોય છે. ચૈત્યો પણ પછીથી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા હતા. ચૈત્યો ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવે છે, કે ચૈત્યો એક ગુફા, આપણે ગુફા જ એને કહી શકીએ. શું કહેવાય? તેને ગુફા જ કહેવાય, કે ગુફાની જેમ તેને કોતરીને બનાવવામાં આવે છે. ચૈત્યોમાં ગુફામાં જ હારબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરી તેને મંદિરનો આકાર આપવામાં આવતો, તથા પ્રાર્થનાગૃહ તરીકે તેનો ઉપયોગ થતો હતો. છે ને, કે ચૈત્ય હોય છે તે શેમાં બનાવવામાં આવે છે? પર્વતને કોતરીને બનાવવામાં આવે છે. અને ગુફામાં હારબંધ સ્તંભો હોય છે, ત્યાં શું ઊભું કરવામાં આવે છે? અંદર ગુફાની અંદર સ્તંભ ઊભા કરવામાં આવે છે, જેને આપણે પિલર કહીએ છીએ. અને દરવાજા મૂકવામાં આવે છે, અંદર વિશાળ પ્રાર્થના મંડપ ઊભો કરવા બનાવવામાં આવે છે, અને ત્યાં શું કરવામાં આવે? પ્રાર્થના ગૃહ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. સ્તંભો ઉપર બારીક કોતરકામ, સ્તંભો ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું હતું. અમરાવતી, ભજ અને કારલેના ચૈત્યો વિશ્વવિખ્યાત થયા. બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી, અને તે સ્થળોને વિહાર તરીકે ઓળખાતા હતા. વિહાર એટલે શું? કે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના સાધુઓને રહેવા માટે જે પર્વત કોતરીને બનાવવામાં, ગુફા બનાવવામાં આવતી હતી, તેને શું કહેવાય છે? વિહાર કહેવાય છે. જૈન અને બૌદ્ધ સાધુઓ આ વિહારમાં રહીને અધ્યયન એટલે કે વાંચન લેખન કરતા હતા, ધ્યાન ધરતા હતા. યુઅન શ્વાંગે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું નોંધ્યું છે, કે જે યુઅન શ્વાંગ ચીની મુસાફર જે આવ્યો હતો, તેણે ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું તેણે નોંધ કરી હતી. જૈન સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે. શ્રવણ બેલગોળામાં આવેલી ગોમતેશ્વરની જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે. ક્યાં આવેલી? શ્રવણ બેલગોળામાં આવેલી ગોમતેશ્વરની જૈન મૂર્તિ છે તે વિશ્વમાં પ્રખ્યાત છે. જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવી હતી. આવી ઘણી ગુફાઓ ગુજરાતમાં આવેલી છે, જેની માહિતી તમારા શિક્ષક પાસેથી મેળવો. તો આ ગુફાઓ વિશે આપણે આગળના લેક્ચરમાં માહિતી મેળવશું, અને સાથે સાથે તે ગુફાઓના આપણે ફોટા પણ જોઈશું, કે જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટે આવા પહાડોમાં એક વિહારો બનાવવામાં આવ્યા હતા. અને આવી ઘણી બધી ગુફાઓ જે ગુજરાતમાં આવેલી છે, તે ગુજરાતની ગુફાઓ વિશે આપણે આગળના લેક્ચરમાં માહિતી મેળવીશું. તો
આગળનો ટોપિક છે શિક્ષણનો વારસો, એ હવે આપણે આગળના લેક્ચરમાં જોવાનું છે. ત્યારબાદ આપણે સ્તૂપો અને વિહારો વિશે જાણ્યું કયા કયા સંઘ આવ્યા હતા, ત્યારબાદ કેવા કેવા એમાં નિર્માણ થયા છે, સ્તૂપ કોને કહેવાય છે, ચૈત્ય કોને કહેવાય, વિહાર કોને કહેવાય, તેના વિશે આપણે માહિતી મેળવી છે. ત્યારબાદ આગળનો ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનો છે. ચાલો, જય હિન્દ, જય શ્રી.